નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે એપ્રિલ 2022માં જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે તે માટે ધોરણ 8 વિષય ગુજરાતીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, આ પેપર 80 માર્ક્સનું છે અને આ પેપર સ્ટાઇલ તમને પેપરની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય એમ છે. પ્રશ્ન 1 જોઈએ. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, ફકરો તમારે જાતે સ્ક્રીન ઉપર જોઈને વાંચવાનો છે. આપણે જોઈએ તેના પ્રશ્નો. વાસંતી ભીમા કરતા કેટલી નાની હતી? તો તમે જોઈ શકો છો અહીં જે ભીમો છે એની ઉંમર 20 ની અને જે વાસંતી છે તેની ઉંમર 14, માટે વાસંતી ભીમા કરતા 6 વર્ષ નાની હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે 6 લખવાનું છે, કારણ કે 20 માંથી 14 જાય તો 6, તો અહીં 6 લખવાનું રહેશે. ભીમો મહેનતુ હતો એમ શા માટે કહ્યું હશે? ભીમો બહુ કામ કરતો હતો એટલે એ મહેનતુ હતો એમ કહ્યું હશે. ભીમો નાનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું તેવું તમે કયા વાક્ય પરથી કહી શકો? તો આપણે એ વિધવા માએ ખૂબ મહેનત કરીને ભીમાને મોટો કરેલો આ વાક્ય પરથી કહી શકાય. ચોથું, ભીમાએ ખેતી કેમ સ્વીકારી લીધી હતી? તો ભીમો બહુ ભણેલો નહીં એટલે ખેતી સ્વીકારી લીધી હતી. ભીમાનું ઘર સાનું બનેલું હતું. તો અહીં આપણને કીધું છે કે કાચી ભીતો ઉપર નડિયા, તેના આધારે કહી શકીએ ભીમાનું ઘર નડિયા માટી અને ગારનું બનેલું હતું. બ જોઈએ. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. ફકરો તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચવાનો છે. ફિલ્મ જોવાનું મિત્રોએ કેમ રદ કર્યું? અહીં જોઈ શકો છો કે હિતેશની ખાસ કવિ સંમેલનમાં જવાનું હતું એટલે ફિલ્મ રદ કરાવી હતી. તો અહીં કવિ સંમેલનમાં જવાનું હોવાથી મિત્રોએ ફિલ્મ જોવાનું રદ કર્યું એવો આન્સર થશે. ફિલ્મો જોવાનું. બીજો પ્રશ્ન, પુસ્તક મેળામાં જવાની કોની ઈચ્છા ન હતી? તો પુસ્તક મેળામાં જવાની ઈચ્છા હિંમતની ન હતી. ત્રીજું, તમારો મિત્ર કોઈ જીદ કરે તો તમે શું કરશો? આન્સર વ્યક્તિગત છે, તમે તમારી રીતે આપી શકો છો. મારો મિત્ર કોઈ બાબતે જીદ કરે તો તે જીદ, અહીં જીદ સમજવાનું છે, જીદ યોગ્ય હોય તો હું માની લઉં અને જો તે જીદ યોગ્ય ન હોય તો હું તેની જીદમાં સાથ ન આપું. રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે ક્યાં યોજવામાં આવે છે? અમદાવાદ. આગળ જોઈએ, કવિઓના સન્માનમાં ખાદીનો રૂમાલ અને રેંટિયો શા માટે આપવામાં આવ્યા હશે? તો કવિઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમના સન્માનમાં ખાદીનો રૂમાલ અને રેંટિયો આપવામાં આવ્યો હશે. હવે વિઝિટિંગ કાર્ડ આપેલું છે જેનો તમે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના આન્સર લખવાના છે. ઈંટો રેતી કે કપચી ખરીદવા તમારે કોનો સંપર્ક કરવો પડશે? તો ઈંટો રેતી અને કપચી ખરીદવા અમારે રામદેવ ઈંટો વાળા રમેશભાઈ અને મહેશભાઈ નો સંપર્ક કરવો પડશે. બીજો પ્રશ્ન, રામદેવ ઈંટો વાળા નું દુકાનનું સરનામું શું છે? અહીં તમે જોઈ શકો છો, રામદેવ ઈંટો વાળાની દુકાનનું સરનામું રામદેવ ઈંટો વાળા શિખર બંગલો સ્થળ તેજ અમદાવાદ છે. આગળ જોઈએ, કપચી લેવી હોય તો તમારે કેટલા દિવસ પહેલા ઓર્ડર આપવો પડે? તો કપચી લેવી હોય તો અમારે 2 દિવસ પહેલા ઓર્ડર આપવો જોઈએ. અહીં લખ્યું છે ઓર્ડર આપવા માંગતો હોય તો 2 દિવસ પહેલા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4, આ રામદેવ ઈંટો વાળાનો વ્યવસાય કેટલા વર્ષ જૂનો છે? તો 30 વર્ષ જૂનો છે. પૂરા વાક્યમાં આન્સર આપવાનો છે. ઓર્ડર આપવાથી રામદેવ ઈંટો વાળા દ્વારા શું ફ્રી આપવામાં આવશે? તો ઓર્ડર આપવાથી રામદેવ ઈંટો વાળા દ્વારા હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવશે. ચલો, કાવ્યના આધારે પ્રશ્નોના આન્સર. તો આ કાવ્ય જે છે તમને પાછળ તમારી ટેક્સ્ટ બુક્સમાં પૂરક વાંચનમાં આપેલું છે તે જ છે. કવિ છે દુલાભાઈ કાગેનું ઉપનામ. આંગણિયા પૂછીને આવું એટલે શું? તો આંગણિયા પૂછીને આવું એટલે ઘરનું સરનામું પૂછવું. કોઈ આવે ત્યારે તેને મીઠો આવકારો આપવાનું કવિ કેમ કહ્યું હશે? તો આપણે આંગણે આવનાર અતિથિ દેવ સમાન હોય છે તેથી કવિએ તેને મીઠો આપકારો આપવાનું કહ્યું છે. આગળ જોઈએ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું છે, કવિ કહે છે આવેલ મહેમાનને આવવાનું કારણ ન પૂછવું એ વિધાન ખરું છે. આપેલા કાવ્યમાંથી મુશ્કેલીનો સમાનાર્થી શબ્દ શોધો. તો મુશ્કેલીનો સમાનાર્થી શબ્દ છે સંકટ. તમે કાવ્યમાં અહીં સંકટ શબ્દ વાંચી શકો છો. આગળ જોઈએ, કોઈનું થોડું સંકટ કાપવું એટલે તો બ આન્સર થશે તેના સંકટને ઓછું. પ્રશ્ન 2 જોઈએ, વિકલ્પો આપેલા છે તેને તમારે યોગ્ય જગ્યાએ મૂકી સંવાદ પૂર્ણ કરવાનો છે. કુલગુણ 5. મોહન
અરે મીરા, કાલે શાળાએ કેમ નહોતી આવી? મીરા મારા મામાના લગ્નમાં ગઈ હતી. એમ? તારા મામાનું ગામ કયું? જૂનાગઢ. હા, ત્યાં ગિરનાર પર્વત છે એ જ ને? હા, ત્યાં અશોકનો શિલાલેખ પણ છે. ફરી ત્યાં જાય તો મને લઈ જજે. ચોક્કસ, આભાર. આ રીતે સંવાદ સમજીને પૂર્ણ કરવાનો રહેશે. ચલો, અહીં પણ યોગ્ય વિકલ્પ મૂકવાનો છે તો બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે. બે મહાનુભાવ ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે. જોડકા જોડવાના છે જેથી અર્થપૂર્ણ વાક્ય બને. અહીં આપણને ક્રમ માટે જગ્યા આપેલી છે. આજે ખૂબ જ મજા આવી કારણ કે ચાર અમી અંતાક્ષરી રમ્યા. વૃક્ષો છે તો તેમાં પાંચ આવશે. જીવન હર્યું ભર્યું લાગે છે. હું નિયમિત વાર્તાઓ વાંચું છું એટલે વાંચન ઝડપ સારી છે. વેસ્તુ વર્ષ આવે છે ને લોકો નવા સપના રચવા બેસી જાય છે. જ્યારે ભૂકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં દોડી જવું જોઈએ. પ્રશ્ન ત્રણ, બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના છે. તો પેલો પ્રશ્ન, તમને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કયો પાઠ કે કવિતા ગમે? બધા જ પ્રશ્નો એવા છે કે તમે તમારા મૌલિક વિચારો અંદર રજૂ કરી શકો. હવે અહીં મેં મારી પસંદગી લખી છે. મને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી સંસ્કારની શ્રીમંતાએ પાઠ ખૂબ ગમે. કારણ કે આ પાઠમાં કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાએ કહી છે. તેમની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા અહીં જાળવી શકાયા છે. તેથી મને આ પાઠ ખૂબ ગમે છે. બીજો પ્રશ્ન, નવા વર્ષે કે જન્મ દિવસે સંકલ્પ લેવાનો હોય તો કયા સંકલ્પ લેશો? તો હું નવા વર્ષ કે જન્મ દિવસે આ પ્રમાણે સંકલ્પ લઈશ. સવારે વહેલો ઉઠી રોજ બે કલાક વાંચીશ. હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલોની આજ્ઞાનું પાલન કરીશ. હું મારા જન્મ દિવસે એક વૃક્ષ વાવીશ. હું રોજ સવારે વ્યાયામ કરીશ. તો આવી રીતે તમે તમારો સંકલ્પ લખી શકો. ત્રીજું, તમારા મિત્ર વિશે ગમતી બે બાબત. તો મારો મિત્ર મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે. તેને ચિત્ર દોરતા સરસ આવડે છે તેથી તે મને ચિત્ર દોરતા પણ શીખડાવે છે. મારો મિત્ર કદી જૂઠું બોલતો નથી. તે મને ગમતી સૌથી સારી બાબત છે. ચાર, રજાના દિવસે તમે શું શું કરો છો? તો રજાના દિવસે હું આ મુજબની પ્રવૃત્તિ કરું છું. તમે જે કરતા હોય તે લખી શકાય. હું મારા માતા પિતા સાથે ખેતર જાઉં છું. હું જે નોટબુકમાં સ્વાધ્યાય લખવાના બાકી હોય તે સ્વાધ્યાય લખું છું. હું રજાના દિવસોમાં એક ચિત્ર દોરું છું. હું ટેલિવિઝનમાં મારો મનપસંદ કાર્યક્રમ પણ જોઉં છું. તમારા ઘરમાં તમને કઈ કઈ સલાહો આપવામાં આવે છે? તો મને ઘરમાં આ મુજબની સલાહ આપવામાં આવે છે. લેસન કરવા બેસ, તોફાન ન કર, વારંવાર મોબાઈલ જોવો નહીં, ખૂબ રખડવા જવું નહીં, બહારનું જંક ફૂડ વધારે ન ખા, ઘરનો સમતોલ આહાર જમ, શાળાએ નિયમિત જવું જોઈએ, વડીલો અને ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો આવી આવી સલાહ તમને પણ મળતી હશે. આગળ જોઈએ પ્રશ્ન ચાર, માગ્યા મુજબ જવાબ લખો. આપણે અહીં પ્રશ્ન જોઈ લીધા છે. એના પછીનો છે વ્યાકરણ આધારિત પ્રશ્ન. દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ કયો છે? તો દ્વંદ્વ સમાસ છે વાક્યમાં બે ચાર એ શબ્દ દ્વંદ્વ સમાસના છે. જ્યારે દ્વિગુ સમાસનો શબ્દ આવશે ત્રિશુળ, જેમાં આગળ જે સંખ્યા દર્શાવતો શબ્દ હોય એવા શબ્દો હોય કે ભાઈ ત્રિશુળ, નવરાત્રી, તો એ બધા શબ્દો કેવા થાય? દ્વિગુ. તમે કલર આધારે પણ જવાબ જોઈ શકો છો. વાક્યનો પ્રકાર ઓળખી વાક્ય જેવું જ બીજું ઉદાહરણ લખો. તો વાક્ય વિધાન વાક્ય છે. અન્ય વાક્ય છે, જો તમે મહેનત કરશો તો પરીક્ષામાં સારા ગુણ આવશે. ત્રીજો, વાક્યમાં કયો શબ્દ દ્વિરુક્ત અને કયો શબ્દ રવાનુંકારી છે? તો દ્વિરુક્ત એ હસાહસ શબ્દ છે અને રવાનુંકારી એટલે કે રવ એટલે અવાજ. તો અહીં અવાજ તત્વ અંદર સમાયેલો હોય તો ટપ ટપ એક જાતનો અવાજ થયો, ટપ ટપ, તો રવાનુંકારી શબ્દ થશે ટપ ટપ, ને દ્વિરુક્ત શબ્દ વાક્યમાં થશે હસાહસ. તો બંને વચ્ચે થોડોક ફેર છે અને એની તમને સંપૂર્ણ સમજૂતી તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધો અને કાળ દર્શાવો. તો વાંચું છું, ક્રિયાપદ છે અને વર્તમાન કાળ એ એનો કાળ છે. સતરક્ષ અને કાવ્યકૃતિ કયા નામે ઓળખાય? તો હાઈકુ. સાચી જોડણી, તો જે છેલ્લું ઓપ્શન છે ડોક્ટર એ સાચી જોડણી છે. આગળ જોઈએ લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી. તો શ્રીમંતનો સમાનાર્થી ધનવાન. તો એ જ વાક્ય ફરીથી લખવાનું છે, જગમોહનદાસ ધનવાન હતા. હવે લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ, તો સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય એવા, તો એ આવશે અગમ્ય.
બરાબર અગમ્ય બાકીનું એમનું એમ અગમ્ય ખૂણેથી આવી શરદીનું મોજું આપણો કબજો લે છે તમારે લીટી દોરેલા સ્થાનની જગ્યાએ અગમ્ય જવાબ ઉમેરવાનો થાય આગળ છે કહેવત ઓળખવાની છે તો હરી ભજિયા વિના તે વૈકુંઠ મળતું હશે એ કહેવત છે અને ભગવાનની ભક્તિ કર્યા વિના મોક્ષ ન મળે એ એનો અર્થ થાય પાંચમામાં રૂઢિપ્રયોગ વાક્યમાં છે સોનાના પારણામાં ઝૂલવું જેનો અર્થ છે શ્રીમંતાઈમાં ઉછરવું શબ્દકોશનો ક્રમ સાવસેલો છે પહેલા આવશે ઈ ઈંડું પછી પીલું ને પછી મરઘી પીછામાં પહેલા આવશે દોરી પછી પતંગ અને પછી ફિરકી તમને ગમતી કોઈ પણ કવિતાની સળંગ ચાર લીટી લખવાની છે તમને ગમતી કીધી છે અહીં અમે જે તમને પંક્તિ આપી છે વળાવી આવી બાની તે માત્ર નમૂનારૂપ છે તમે કોઈ પણ કવિતાની ચાર લીટી લખી શકો છો અને તમે આ લીટી સ્ક્રીન ઉપર જોઈને વાંચી શકો છો ચલો પાંચ અ તેમાં કોઈ પણ વિષય પર 10-12 લીટી લખવાની છે તમને ચાર સબ્જેક્ટ આપેલા છે ચાર માંથી કોઈ પણ એક વિષય લખવાનો છે અને કુલ ગુણ 10 છે એટલે તમારે આશરે 10-15 વાક્ય લખવા જોઈએ પેલો નિબંધ પુસ્તકો વાંચવા મને ગમે કારણ કે તો શાળા જીવન દરમિયાન એક સુવાક્ય ક્યાંક વાંચેલું તેનું મહત્વ આજે સમજાય છે વાક્ય કંઈક આવું હતું એ ગુડ બુક ઇઝ મેન્સ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ સંઘ તેવો રંગ એ બાબત માણસો કરતા પુસ્તકોની બાબતમાં વધુ સાચી જણાય છે મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે એક સારા મિત્રની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખ દુઃખમાં સાથ આપે છે ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે સહનશીલતા અને ધીરજ જેવા ગુણો જીવન શીખવીને જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વન આપે છે આથી જ મને ઉપરની યુક્તિ અક્ષરશઃ સાચી જણાય છે આપણે ગમે તે કામ કરતા પહેલા તેના ફાયદાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચાલો પુસ્તક વાંચવાના અમુક ફાયદાઓ જોઈ લઈએ મનમાં રહેલ દુઃખ દર્દ ઓછું થાય છે શબ્દ ભંડોળ વધે છે બોલી સુધરે છે જેના કારણે વ્યક્તિત્વને ચાર ચાંદ લાગે છે બુદ્ધિ આંક વધે છે એકાગ્રતા વધે છે ઊંઘ સારી આવે છે ઉપાધિ થતી નથી હોય તો તેમાં ઘટાડો થાય છે દરેકથી જુદા ચાલીને કંઈક અલગ કરી બતાવવાની પ્રેરણા અને હિંમત મળે છે પુસ્તક રૂપે એક મિત્ર મળે છે જે અવાજ કર્યા વગર આપણી સાથે વાતો કરે છે બીજો નિબંધ છે મારા પ્રિય શિક્ષક તો તમે તમારા મનપસંદ શિક્ષક વિશે લખી શકો શિક્ષક કે આપણા જીવનની એક વ્યક્તિ છે કે જે તમને શાળા શિક્ષણની સાથે બીજી ઘણી મહત્વપૂર્ણ બાબતો પણ શીખવે છે જ્યારે હું 6ઠા ધોરણમાં હતો ત્યારે મારા શિક્ષક અનિલ મકવાણા હતા જેને મને 2 વર્ષ સુધી વિજ્ઞાન અને ગણિત શીખવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર નિબંધ તમને સોલ્વ કરીને આપેલા છે જે હવે તમારે સ્ક્રીન ઉપરથી જોઈને વાંચવાના રહેશે ત્રીજો નિબંધ મેં ઉજવેલી ઉત્તરાયણ એટલે કે તમે ઉત્તરાયણ કઈ રીતે ઉજવો છો એ બધી જ પ્રક્રિયા તમે અહીં લખી શકો છો નિબંધ 4 મારું વેકેશન હવે જોઈએ છેલ્લો પ્રશ્ન સુદામા દીઠો શ્રી કૃષ્ણ દેવરે કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો તમે કાવ્ય જેવું સમજ્યા હોય તેવું વાર્તા સ્વરૂપે આ રીતે લખી શકાય શ્રી કૃષ્ણ પથારીમાં સૂતા હતા અને 8 પટરાણીઓ એમની પાસે બેઠી હતી તેમજ અન્ય પટરાણીઓ તેમનો સંગ મળે તે માટે પ્રયત્ન કરતી હતી આ રીતે નાચગાન થઈ રહ્યું હતું વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ રસમગ્ન હતા ત્યાં એક દાસી દોડતી આવે છે તે શીશ નમાવીને કહે છે દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભા છે એટલું તો નક્કી છે કે નારદજી નથી નથી એ વશિષ્ઠ નથી એ વામદેવ એની પાસે એક તુંબી પાત્ર છે એને માથે ભૂખરી જટા છે અને જટા તથા એનો દેહ રાખથી ખડાયેલો છે તેણે કહેવડાયું છે કે મારું નામ સુદામા છે સુદામાનું નામ સાંભળતા શ્રી કૃષ્ણ સફાળા ઊભા થાય છે તે સ્ત્રીઓને કહેતા જાય છે પૂજાની સામગ્રી તૈયાર રાખો શ્રી કૃષ્ણ સુદામાને જોવે છે અને શ્રાવણમાં છાપરાના નેવામાંથી પાણી પડે તેમ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા દેવો વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણ સુદામાને પગે લાગ્યા હરિને હાથ પકડીને ઉભા કર્યા શ્રી કૃષ્ણ સુદામાને હૃદય સાથે
ચા પીયા પછી શ્રી કૃષ્ણ સુદામાને પોતાના મહેલમાં લઈ જાય છે. શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની સેજ પર બેસાડ્યા અને પોતે ઉભા ઉભા તેને પંખો નાખવા લાગ્યા. તો આ રીતે તમે જે કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખી શકો. કુલ ગુણ 5 છે એટલે આપણે વધારે લાંબુ લખીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય સોલ્યુશનો પણ આપણને ડિસ્કશન બોક્સમાં અને એન્ડ સ્ક્રીનમાં આપેલા છે, તો તમે ત્યાં જઈને પણ અન્ય સોલ્યુશનો જોઈ શકો છો.